प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा सकल श्रितसकल सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ઓમય અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમ ઓમ શ્રી હરિકૃષ્ણાય કૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોનેથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ ચૌદ એમાં છેલ્લે કથા લખે છે ભગવાન શ્રીહરિને ફરેની ગામની અંદર આહીર ભક્તો જે હતા એને મહારાજનો અવતાર અને અવતારી વચ્ચેના ભેદ વિશેની પોતાની બુદ્ધિથી વાત કરી છે મહારાજને એ ભક્તોએ કીધું છે સૂર્ય અને મસાલ જેટલો ફેર અમે તમારી અંદર અને બીજાની અંદર સમજીએ છીએ અમે મૂળ જ્ઞાતિના છીએ અમારી અંદર મૂળ બુદ્ધિ છે પરંતુ અમારી જાડી બુદ્ધિ કહેવાય છતાં પણ અમને તમારા સિવાય બીજે ક્યાંય પ્રતીતિ આવે નથી ત્યારે ભગવાને છેલ્લે એટલું જ કીધું તમને જે પ્રતાપ ભગવાને બતાવ્યો છે એને આપ હૃદયમાં રાખી એ જ રીતે ભગવાનને ભજો હરિભક્તોને ભગવાન પોતાનો પ્રતાપ દેખાડે છે આટલું જ મહારાજે કહ્યું છે હવે મહારાજને પછી ત્યાં આગળ જમાડીને મહારાજ પલંગ ઉપર આવીને બેઠા છે ત્યાંથી આગળ વાત હવે અહીં આગળ સ્વામી લખે છે મુક્ત મુનિઓ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું તરંગ પંદર श्रीहरि बेठे पलङ्गे शय उत के सबि आनन्द अतिछाय उतारा के सब ही आनंद रहे अति अतिछाय चैत्र सुदी के दिन हरियाय पू चैत्र सुदी छठ के दिन हरि आए मही संवत ढार की नवमी तिहा कराही संवत ढार की नवमी तिहा कराही हरि पलंग ऊपर बैठा બધા સંતો પણ તેમની પાસે આવીને બેઠા સૌએ ઉતારો કરી દીધો હતો અને મનમાં અત્યંત આનંદ છવાઈ ગયો હતો શ્રીહરી ચૈત્ર સુધી છઠ ને દિવસ ફરે નહીં આવે વિક્રમ સંવત અઢારસો ને ત્રેસઠ ચૈત્ર સુધી નોમ હરિજયંતિ રામનવમીનો ઉત્સવ ત્યાં કર્યો સોરઠ પ્રદેશના નજીકના જે હરિભક્તો હતા તેઓ બધા ત્યાં શ્રીહરીના દર્શન કરવા માટે આઠમને દિવસ આવી ગયા કારણ કે હરિજયંતિ એટલે ભગવાન સ્વામીનારાયણ બર્થ ડે દિવસ એટલે આગલે દિવસે બધાય ભક્તો ત્યાં આવી ગયા હતા રામનવમી ના દિવસ શ્રી હરિ નો પ્રાદુર્ભાવ છે તેમ બધા નિપુણ હરિભક્તો જાણતા હતા એટલે વિશેષપણે એનો ઉત્સવ માનતા હતા હરિજયંતિના દિવસે રામનવમીના દિવસે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છે અમારા ઈષ્ટદેવનું પ્રાગટ્ય છે આવું જાણીને હૃદયમાં એનો આનંદ હતો એના કારણે દરેક ભક્તો નિપુણ હરિભક્તો આવો શબ્દ વાપર્યો છે અને એ બધાય મહારાજના પ્રાદુર્ભાવ જાણીને ત્યાં આવ્યા છે બાઈ બાઈ હરિજન જોયે હરિકે દર્શન કરતરહાયે નિર્બાધ હરિ બેઠક બનાએ નિર્બાધ હરિ બેઠક બનાએ સંત કી જગે પાસ કરાયે સંત કી જગે પાસ કરાયે બાય ભાઈ હરિભક્તો જે આવ્યા હતા તેઓ શ્રીહરિના દર્શન કરતા હતા કોઈને તકલીફ ન પડે તેવી સંતોની જગ્યાની પાસે જ શ્રીહરીએ બેઠક કરાવી હતી જે જે હરિભક્તો આવતા તેના ગામના નામ શ્રીહરી પૂછતા જે વર્ણના ભક્ત હોય તેને અનુરૂપ ઉતારો તે સમયે શ્રીહરિ તેમને અપાવતા હતા સંતોની જગ્યામાં મંડપ કરાવ્યો હતો જે સંતો આવ્યા હતા તેમને તેમાં ઉતારો કરાવ્યો એ ઉતારા કઈ એવા તો હતા નહિ ને વીઆઈપી ને સાદા એવું તો કઈ હતું નહીં એ જ ઉતારા ઝાડ આપી દેવાનું એક ઝાડ બતાવી દેવાનું કોલા ઝાડ નીચે તમારો ઉતારો છે એમના ધામમાં બ્રહ્મસત્ર હતો બે વર્ષ પહેલાનો તે એક બાપા આવ્યા તે એક બાપાને પૂછ્યું કે બાપા ઉતારો થઈ ગયો બાપા ક્યાં ઉતારો થઈ ગયો ક્યાં હાલો કે બતાવું તે એક લીમ ત્યાં ચોકમાં લીમડા વાવ્યા છે ને તે એક લીમડા આગળ દાદાએ ઠેલી લટકાવેલી દાદા કે આ ઉતારો ઓલા નળે નહીં લઉં છું બાથરૂમ છે ટોયલેટ છે ત્યાં એ જઈ લેવાનું નહીં નહીં લેવાનું બાથરૂમ છે ત્યાં ના ને રૂમાલ વીટી નહીં આવીને આ લીમતરુ નીચે પૂજા કરી લઉં મંડપમાં બહેન કથા આંબળી લઉં ઠાકોરી જમાડવાનો ટાઈમે ઠાકોરી જમાડ્યો અને હોઈ જવું હોય ત્યારે અહીંયા ગાદલું એક આપ્યું છે અહીં હોઈ જવું છું મારે રૂમની જરૂર નથી લીમ તરુ નીચે ત્યારે મને મહારાજ વખતનો બસો વર્ષ પહેલાનો કાર્ડ યાદ આવી ગયો એ બાપાએ જ્યારે એનો ઉતારો બતાવ્યો ને મને લોહામાં બસ્સો વર્ષ પહેલાનો સમય યાદ આવી ગયો કે જ્યારે મહારાજ અહીં શાકોત્સવ કરતા હશે આટલા બધા સંતો ભક્તો આવ્યા હશે તો કંઈ થોડા ત્યારે છાજ છાદેલા કંઈ થોડા ઉતારા મળ્યા હશે છાપરાવાળા થોડા ઉતારા હશે વરતાલમાં સમય થયા એક એક ઉત્સવની લીલાઓ વાંચીએ તો હરિભક્તો ઝાડની ડાળીઓએ ખોરિયા બાંધી બાંધીને અંદર રહેતા આવી રીતના ઉતારા હતા એ સમય એવો હતો આજે એવું જરૂરી નથી કે આજે આવું જ આજે જે પ્રકારની વ્યવસ્થા છે એ બરાબર જ છે એ ખોટી નથી પણ એ વખતે આ બધા ભક્તોને મહારાજ ઉતારા આપતા જેનો વર્ણ જ્યાં હોય એની ભેગા આપતા એટલે ખાવા પીવાની તકલીફ ન પડે સંતોની જગ્યામાં મંડપ કરાવ્યો હતો જે સંતો આવ્યા હતા તેમને તેમાં ઉતારો કરાવ્યો જે સંતો બહાર પ્રદેશોમાં રહ્યા હતા તે બધા ફરેણીમાં આવીને મળ્યા એક મંડપ બનાવી દીધેલો એ મંડપમાં બધાએ સંતો જે આવે એમ ઉતારો કરી દેવાનો જે કોઈ સંતો આવતા હતા એ બધાને તરત જ સ્ત્રીયરી મળતા હતા અને કેટલું એ જમાનાની અંદર આ બધી વ્યવસ્થાઓ કરવી કાંઈ નળ નહીં બાથરૂમ નહીં તળાવમાં નાવાનું તળાવ હોય કે નદી હોય ગામની અંદર ત્યાં નાહવાનું કૂવ હોય તો કૂવેથી પાણી સિંચીને નાવાનું અને આટલી બધી અવ્યવસ્થા કહેવાય ને અત્યારે આપણે જે વ્યવસ્થામાં રહીએ છીએ એ પ્રમાણે તો એ ટાઈમે એ અવ્યવસ્થા કહેવાય અત્યારની દ્રષ્ટિએ એ ટાઈમે વ્યવસ્થા હશે પણ અત્યારની દ્રષ્ટિએ અવ્યવસ્થા કહેવાય છતાં પણ ધર્મ નિયમ ચુસ્ત છતાં પણ ભગવાનની ભક્તિમાં અગ્રેસર છતાં પણ એને કોઈ પ્રકારની તકલીફ નહીં અને આપણને બધી સુવિધાઓ પણ એક ભક્તિની અંદર જ આપણે દ્વિધા ભક્તિમાં દ્વિધા બીજી હજાર તકલીફો આપણી પાસે તકલીફોના લિસ્ટ સિવાય કંઈ છે જ નહીં આટલી સગવડો વચ્ચે અને એમની એટલી અગવડો વચ્ચે સાનુકૂળતા સિવાય બીજું કોઈ લિસ્ટ નહોતું કેટલો ફેર પડી ગયો બોલો એની ને આપણી આમ સરખામણી કરીએ તો કેટલો ફેર પડી ગયો એ લોકો બધી પ્રતિકૂળતાને સાનુકૂળતા કરતાં શીખેલા અને આપણે બધી સાનુકૂળતાને પ્રતિકૂળતા કરતા શીખ્યા હોઈએ આપણે કોઈ તીર્થોમાં જઈએ અને ક્યારેક કંઈક થોડી ઘણી તકલીફ પડી ગઈ કંઈક થયું એટલે તરત એ તીર્થનું આપણને નિંદા આપણા મોઢેથી થઈ જાય આપણને તીર્થ વિશે કંઈક આપણાથી બોલાઈ જાય કારણ કે આપણે સત્સંગની અંદર ઊંડા ગયા નથી એટલે હોય ક્યારેક કોઈક અવ્યવસ્થા થઈ જાય હું એવું નથી તો અવ્યવસ્થા રાખવી જ જોઈએ એવો મારો કોઈ દાવો નથી વ્યવસ્થા તો હોવી જોઈએ યુગ છે સમય છે અત્યારની પરિસ્થિતિઓ છે એ પ્રમાણે બધું હોવું જોઈએ પરંતુ કોઈ કારણસર કોઈ વ્યવસ્થાપકોથી કદાચ એવું ન થઈ શક્યું કે કદાચ એની કોઈ બેદરકારી રહી ગઈ તો એનો અર્થ એવો તો નથી કે તીર્થની નિંદા કરવી એનો અર્થ એવો તો નથી કે તેના દેવની નિંદા કરવી એનો અર્થ એવો તો નથી કે એટલા બધા અપસેટ થઈ જઈએ કે આપણને તીર્થ પ્રત્યેનો અભાવ આવી જાય આવું ન થવું જોઈએ એટલી શ્રદ્ધાને વિશ્વાસ તો આપણો હોવો જ જોઈએ અને આપણે આવી રીતે બસો વર્ષ પહેલાનું થોડું યાદ કરીએ ને તો કમસે કમ આપણને તકલીફ પડશે તો એના જેટલી તો નહીં જ પડે નહીં જ પડે કોઈ તીર્થ છે એ તીર્થમાં માની લો કે દસથી થી પંદર હજાર વ્યક્તિઓના ઉતારાની વ્યવસ્થા છે પણ એ તીર્થમાં થતો ઉત્સવ એટલો મોટો છે કે ત્યાં આગળ પચાસ હજાર કે લાખ માણસને રાત્રે રોકાવવું પડે એવો મોટો ઉત્સવ છે તો સહજ છે ગમે એટલું મોટું તીર્થ હોય ને ગમે એટલા મોટા વ્યવસ્થાપકો હોય તો પણ ન જ કરી શકે એની પાસે દસ હજાર ના ઉતારાની વ્યવસ્થા હોય ને લાખ માણસ ભેગું થાય એ ટેન્ટ નાખે ગાદલા લાવે બધું કરે તોય થોડું ઘણું ક્યાંક પ્લસ માઇનસ થઈ જ જાય થઈ જ જાય પણ ત્યારે આપણે ખાલી એટલું સમજવાનું કે તીર્થનું હેન્ડલિંગ આપણે કરતા હોય તો શું થાય કોઈ પણ વ્યક્તિઓની આપણને જ્યારે ખોટ દેખાય ને ત્યારે એટલું જ સમજવાનું કે એની જગ્યાએ હું બેસી જઉં બસ કોઈપણ વ્યક્તિની આ દુનિયાનું બહુ મોટું સમાધાન છે આપણા માટેનું કોઈ પણ વ્યક્તિની જ્યારે ભૂલ દેખાય આવી બધી બાબતમાં ત્યારે આપણે એટલું જ વિચારવાનું લાવું એની જગ્યાએ થોડા દિવસ માટે બેહવાનું હોય મારે કરવાનું હોય શું થાય મારી પાસે દસ હજાર ઉતારા હોય પાકા અને મારે લાખ માણસની વ્યવસ્થા કરવાની હોય તો હું કેવી રીતે કરું કેવી રીતે થાય બસ આટલો પ્રશ્ન પોતાની જાતને પૂછીએ ને એટલે બધા પ્રશ્નોનું સમાધાન બધા પ્રશ્નોનું સમાધાન કોઈ વ્યક્તિના માથે કોઈ આફત આવી છે અને છતાં પણ એ કંઈક ને કંઈક પોતે પ્રયત્નશીલ રહે છે તો આટલું જ વિચારવાનું કે હું હોઉં તો શું થાય બસ આટલો જ વિચાર થાય ને એટલે તરત બધી સાનુકૂળતાઓ ચાલુ થઈ જાય અંદરથી જ બધા વિચારો ભગવાન જ આપવા માંડે આમ 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 માટે આ તો મને વાત એટલી યાદ આવી ઘણીક વખત આપણાથી આવું થઈ જતું હોય છે આપણને ખબર પણ નથી હોતી કે કોઈ તીર્થમાં ગયા ક્યાંક ગયા હવે તીર્થમાંથી કંઈક સારું લઈને આવવું જોઈએ એની જગ્યાએ કંઈક બીજું લઈને આવે શા માટે એના કરતાં કંઈક સારું લઈને આવીએ કદાચ કોઈ આપણને પૂછે કે ભાઈ કેમ હતું એ તો થોડીક તકલીફ હતી પણ એટલું તો હોય હવે એટલું તો હોય આપણને ભગવાનના દર્શન તો થયા ને થોડું ઘણું તો રહે જ એવું કારણ કે એટલું મોટું સ્થાન હોય એટલું મોટું મેનેજમેન્ટ હોય ત્યાં થોડું રહે આપણે એવું માનીએ કે ના હોવું જોઈએ પણ થાય તો એનો કંઈ આપણે હરખશોક કરવાનો નથી આપણે ત્યાં ખાવા પીવાનું રહેવા નહોતા ગયા આપણે તો ભગવાનના દર્શન ગયા હતા એ વાત સાચી છે કે આવી જો વ્યવસ્થા હોય તો ઘણા લોકો લાભ લે કારણ કે ઈતર લોકોને તો પ્રોબ્લેમ થાય અને એનો અર્થ એવો પણ નથી કે આપણે કોઈક જગ્યાએ આપણને મમત્વ છે એ જગ્યાએ આપણે સૂચન ના કરવું સૂચન કરવું પણ પડે કારણ કે આપણે કદાચ જે જગ્યાએ આપણને પરિવાર જેવો સંબંધ હોય એટલે આપણને કંઈ ના લાગે પણ તેના વ્યવસ્થાપકને આપણે કહેવું જોઈએ કે આવું થયું એટલે આ તો અમે છીએ કંઈ પ્રોબ્લેમ નહીં પણ આપણે ત્યાં કોઈ બીજો આવે તો એને પ્રોબ્લેમ ના થાય તો એવી રીતે વાત પણ વિવેકથી કરવી પણ જોઈએ વિવેકથી રજૂઆત પણ કરવી જોઈએ અને પોતે પ્રતિકૂળતામાં સાનુકૂળતા સમજણ પણ કેળવવી જોઈએ જે સંતો બહાર પ્રદેશોમાં રહ્યા અને એવા કેટલા ભક્તો કથાવર્તાના અંગથી ઘડેલા છે ઓહો કરોડો વંદન છે અહીં વિદેશમાંથી આવેલા વર્ષો પહેલા બે ચાર સ્ત્રી ભક્તો આવેલા વર્ષો પહેલા વર્ષો પહેલા એટલે પાંચ સાત આઠ વર્ષ હશે કંઈ બહુ વધારે નહીં હોય ત્યારે બ્રહ્મસત્ર હતો આપણે ત્યાં બ્રહ્મસત્રના મેદાનો સાફ કરવા માટે એ લોકો ચાર દિવસ પહેલા આવેલા હવે ચાર દિવસ પહેલા આવ્યા વિદેશમાંથી આવ્યા એટલે એને રૂમોન બધી વ્યવસ્થા બધી કરી દીધી હોય વહેલા આવી ગયેલા એ લોકો શું કરતા આખા મેદાનમાં ફરી અને જે જગ્યાએ નાના નાના કચકડા પડ્યા હોય આ પડ્યું હોય એ બધું વિન્યા કરે આખો દિવસ બોલો આખો દિવસ વિન્યા કરે આખો દિવસ એક ઠેલી લઈને ફરે બધું વિન્યા કરે કચરું પડ્યું હોય હવે એને હાચવા પડે એને હાચવા જ ના પડે બિલકુલ હાચવા ના પડે કારણ કે કેટલા બધા ભગવાનના ભક્તો એવા છે સમજણવાળા દેશમાં પણ છે વિદેશમાં પણ છે કથા વાર્તાના જેને અંગ છે ને દેશ વિદેશમાં બે જગ્યા એવા કે પોતે માલિક થઈને રહે ત્યાં આગળ ધની રહે ઘર થઈને કેટલા ભક્તો એવા છે કોઈ જગ્યાએને તમે પ્રવાસમાં લઈ ગયો યાત્રામાં લઈ ગયો ને તો પોતાનું સુખ ના જોવે એને ખબર પડે કે સંતોને કંઈક તકલીફ પડે છે મેનેજમેન્ટમાં તરત પોતે ઇન્વોલ્વ થઈ જાય સંતો સુધી પ્રશ્ન ના આવવા દે પોતે બધી વ્યવસ્થા કર દે આવી રીતના ભક્તો હોય એવા ભક્તો ઘણા છે અને એવા ભક્તો પુરુષોમાં હોય સ્ત્રી ભક્તોમાં હોય એના કારણે જ ઘણું બધું શોભી જતું હોય આ શું આપણે અહીં ઉત્સવો કરીએ આટલા મોટા મોટા ઉત્સવો થયા હોય મોટેલોની વ્યવસ્થા કરી એમાં કોઈ અવ્યવસ્થા જ નહીં થતી હોય થઈ હોય કોઈ દિવસ ના હોય ના થયું હોય થયું જ હોય થોડું ઘણું થાય જ પણ એવા ભક્તો હોય છે કે જે લોકો મેનેજ કર લે મેનેજ કરી લે યાત્રા કાઢી હોય તો યાત્રામાં શું કોઈ તકલીફ જ ના આવે પ્રશ્નો જ ના આવે પ્રશ્નો આવે પણ એવા પુરુષ ભક્તો ને સ્ત્રી ભક્તો હોય છે કે જે લોકો પ્રશ્નોને પોતે પી જાય અને પોતે એવી વ્યવસ્થા કરી દે કે જેનાથી સંતો સુધી કઈ તકલીફ ના આવે અને દેખાય બધું સારું પણ એ ખરેખર સંતોની એકલી મહેનત નથી હોતી ખરેખર સંતોએ જે આયોજન કર્યું ને એની ક્ષતિઓને પૂરવાનું કાર્યકર્તાઓએ જે આયોજન કર્યું ને ક્ષતિઓનું પૂરવાનું કામ કોઈક એવા ભક્તો કરી દેતા હોય અને એવા ભક્તો હોય છે એવા ભક્તો હોય છે કે જેની એવી સમજણના કારણે સત્સંગ શોભતો હોય એવી સમજણો કેળવવી જ જોઈએ જે કોઈ સંતો આવતા હતા બાકી કેવું થાય ખબર છે તમને એક 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 ભાઈ યજમાન 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 થયા 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 દેશમાં જગ્યાએ મંદિરમાં મંદિરમાં એટલે પાંચ દહ લાખના યજમાન થયા હશે પછી યજમાન થાય એટલે પછી તો પેલો સિક્કો હોય ને વી વીઆઈપી મોટા સિક્કા હોય ત્રણ રાઉન્ડ ને ચાર રાઉન્ડ ને ચાર રીબીનો ને પાંચ રીબીનો જેટલી રીબી વધારે એટલો આગળ એટલો વધારે મોટો એટલે એને ચાર રિબિનનો સિક્કો હશે ભાઈ પાસે એટલે ભાઈ કે જો ભાઈ હું આની અંદર યજમાન છું એટલે મારે છે ને એસી પાસ જોઈએ કેટલા વીઆઈપીની વ્યવસ્થા જમવાની જ્યાં રાખી હોય એમાં એસી પાસ જોઈએ હવે એસી પાસ તો સેવા હોય પાંચ દહ લાખની પણ તોય રિબિન તો ને ચાર એટલે એસી પાસ લઈ જાય એસી પાસ લઈ ગયા જેની પાસેથી વ્યવસ્થાપક પાસેથી એસી પાસ લઈ ગયા હવે પહેલામાં વ્યવસ્થા કરી હોય ઓલા જે મંદિર હોય એના વ્યવસ્થાપકોએ એમાં વ્યવસ્થા કરી હોય દોઢસો વ્યક્તિની ગણીને કરી હોય કે ભાઈ પંદર યજમાન છે તો એના એક એક બબ્બે કદાચ પરિવારના ગણો બીજા તો આવી રીતે થાય એને ગણ્યા હોય એસી માણસો છે તો એનાથી ડબલ એને વ્યવસ્થા કરી હોય હવે એસી પાસ તો એક જ જણ લઈ ગયો હોય તો શું થાય કેટલી અવ્યવસ્થા થાય અને ચાલુ ઉત્સવમાં માગ્યા હોય કેટલી અવ્યવસ્થા થાય એટલું નહીં કેવું આશ્ચર્યની વાત કહેવાય પાંચ લાખનો યજમાન કે દસ લાખનો યજમાન એસી પાસ લઈ જાય અને એકાવન લાખનો યજમાન થયો હોય કે એક કરોડ રૂપિયા એની અંદર સેવા કરી હોય એના પરિવારના પુરુષો બહેનો એ વીઆઈપીના લોકો જે જમે એની ડીસો ધોઈને લુછીન કોરી કરીને મૂકે વિદેશોમાં રહેતા હોય અથવા તો દેશમાં સારા બંગલામાં હારી ગાડીઓમાં રહેતા હોય એ લોકો ડીશો લુચ્છીને મૂકે ઓલા એ સેવા તો કરી છે પણ પેલા એનાથી દસમા ભાગની એની સેવા હોય પણ રિબિનનો સિક્કો લઈને એસી પાસ લે કરોડો એને તો દૂરથી નમસ્કાર કારણ કે કથાવર્તાનું અંગ ના હોય કોઈ દી આ કથા સાંભળી હોય કોઈ દી કોઈ સાધુ નું સાંભળ્યું હોય તો એને ખબર પડે ને એ ફક્ત ને ફક્ત મુઠડીના સત્સંગથી નથી થાતું એ કેવળ કોઈ પાંચ પચી લાખનું દાન કરવાથી નથી થાતું એ કાંઈ કોઈ મંદિરનું શિખર ચડાવી દેન શિખરનો યજમાન થાય કળશનો યજમાન થાય નથી નથી થાતું એ ઘડતર કથા વાર્તાથી થાય છે કોઈનું પણ હોય મારું કે તમારું હું ત્યાગ ત્યાગાશ્રમમાં છું અનેક પ્રકારના માન સન્માન મળે એની વચ્ચે અહમ નો વૃદ્ધિ ના થાય કોઈ સદ્ગુરુના ટકોરા વિના નથી થતું સદ્ગુરુ જો હથોડી અને છીણી લઈને એને કાઢવા વાળા ના હોય ને તો કોટા કેટલાય નીકળી જાય જોઈએ જ ગુણાદિતાનંદ સ્વામી કે મોમુક્ષુને રોજ હાકલા પડકારા કરનારા જોઈએ હાકલા પડકારા કરનારો ના હોય તો આ જીવ તો છે ને મોહબતી બની જાય એવો છે બે દરકારવાળો બની જાય એવો છે એવો છે આ જીવ માટે જોઈએ પણ મને એ પ્રસંગ જ્યારે જ્યારે કેટલીક વાર આવો પ્રસંગો પાત યાદ આવે ને ત્યારે મને આશ્ચર્ય લાગે કારણ કે મેં મારી આંખો એ બે પ્રસંગ જોયા છે આ કોઈને પાસ લઈ જતા જોયા છે હવે એ જેને પાસ આપતો હોય ને જે વ્યક્તિ એ વ્યક્તિ સ્કૂટર પણ ના રાખી શકે એવો હોય પણ એનો સંબંધી હોય હાડો છે બનેવી છે કાકો છે કાકી છે દીધો કઈ વાંધો નહીં કોઈ વૃદ્ધ છે ઉંમરવાળા છે કદાચ આપવું પડે કઈ ખોટું નથી કોઈ ખોટું નથી કોઈને તકલીફ છે એને આપવું પડે

એ જગ્યાએ પેલા હરિભક્તો ડીસો ધોવે એ લુછી લુછીને મૂકે છે કેમ તો કે અમને સેવા મળ્યા ઉત્સવમાં રૂપિયાની સેવા કર્યા પછી આવી સેવા ગોતે અને તોય પાછા કથા મંડપમાં તો પહેલાં જ હોય કથાના મંડપમાં તો પહેલાં જ હોય આખી કથા યાદ રાખે અને ડીસોય ધોવે હવે ત્યાં આપણું મસ્તક નમી જાય ને કે ના નમી જાય એ જગ્યાએ કોઈ શાસ્ત્રને પૂછવું પડે દાસત્વ કોને કહેવાય એ જગ્યાએ કોઈ સાધુને એવું કેવું પડે આન પર રાજી થાજો અંતરમાંથી જ નીકળી જાય રાજીપો આશીર્વાદ અંતરમાંથી નીકળી જાય અંતરમાંથી નીકળી જાય ઓલાએ સેવા કરી બહુ સારી વાત છે પણ સમજણ વિનાની સેવા સમજણ વિનાની સેવા એ વ્યથાતુલ્ય છે માથાનો દુખાવો કરે કોકને કોક ભગવાનના સંત વ્યવસ્થાપક હોય કે કોઈ ભક્ત વ્યવસ્થાપક હોય એને દુખાવા સિવાય કાંઈ ના રહે ઉપરથી એમ થાય કે આને ના દીધું હોત તો સારું આવું થાય માટે ભગવાનના તમામ ભક્તો તમે સાવધાન બનીએ આપણા ખંખેરીએ આવા સ્વભાવો વાર્તાવાળા ભક્તોને નથી મને ખબર છે પરંતુ ક્યાંક કોકની અનહમજન આવી દેખાય ને તો પણ એને ચેતવવું આપણે શા માટે કરીએ છીએ આપણા કલ્યાણને અર્થે કરીએ છીએ જે કાંઈ કરીએ છીએ આપણા કલ્યાણને અર્થે કરીએ છીએ મહારાજને રાજી કરવા કરીએ છીએ પૂર્વેના જે સંતો ભક્તો હતા એની રીતે રીત આપણી છે એને એ રીતને છોડીને આપણે નવી રીતે ચાલશું કોઈ દિવસ આત્યંતિક કલ્યાણનો રસ્તો નહીં આવે હાથ એ જે પૂર્વે પરમહંસો વર્તી ગયા જે એવા મોટા સંતો વર્તે છે જે પૂર્વે ભક્તો વર્તી ગયા ને આજે જે એવા હમજનવાળા ભક્તો વર્તે છે ને એની ચાલે ચાલે ચાલવું પડશે એની ચાલે ચાલે ચાલશું તો પાર પડશે બાકી ખાન પાનને માનમાં તો કંઈ પાર પડે એવું નથી ફરી ફરી પાછો ઘરનો ઘરમાં ગોધો જોડાનો જેમ ગાની રહે એવું થાય સંતોની જગ્યામાં મંડપ કરાવ્યો જે સંતો આવ્યા હતા એમને ઉતારો કર્યો જે કોઈ સંતો આવતા હતા એ બધાને તરત જ શ્રીઅરી મળતા હતા જે સંતો આવે એને મહારાજ બહુ પ્રેમથી ભેટતા કારણ કે મહારાજને એક નિયમ હતા ત્રણ નિયમ હતા એમાંનો એક નિયમ હતો સંતો જ્યારે દૂરથી આવે ત્યારે સંતોને ભેટવું શ્રીઅરી સંતોના ઉપર બહુ હેત રાખતા એટલે જે સંતો આવે એને પ્રેમ રસથી બોલાવતા મહારાજ સંતો પર હેત બહુ રાખતા બહુ વાલા હતા સંતો તમે જો વચનામૃત જેવા ગ્રંથની અંદર શ્રીજી મહારાજે સંતોના સમ ખાધા છે સમ ખાવાના થયા તો સદગુરુ રામાનંદ સ્વામીના પા આ પરમહંસ નામને સમ છે આ વાત ખોટી કહેતા હોઈએ તો પાંચ વખત સમ ખાધા છે એમાં સાધુના સમ ખાધા છે સાધુ મહારાજને બહુ વાલા

એ ભાતને સંતો સૂકવી દેતા અને સૂકવેલો ભાત પ્રસાદી મહારાજના દર્શનને સ્મૃતિ માટે રાખતા બોલો કેટલો મહિમા હશે બાફેલા ભાતને સૂકવીને એને પ્રસાદી રાખતા સંતો મહારાજ જમેલો હોય ભાત એ વધ્યો હોય એને સૂકવી દે અને સ્મૃતિમાં રાખે એને કેટલો મહિમા હશે તમે વિચારો આજ દિવસ સુધી આ પૃથ્વી પર ભગવાનના આટલા અવતારો થયા એ અવતારો મધ્યે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની આટલી બધી વસ્તુઓ કેમ છે ચરનારવીન છે છાપ છે ભગવાનના વાઘા છે ભગવાનના નશ છે મહારાજના દાંતનની ચીરીઓ છે બધું જ છે સંતોએ એક એક વસ્તુને સાચવી રાખી છે અને કેવી રીતે સાચવી છે ખબર તમને એવી રીતે સાચવી છે તમે જૂના સંતો જે પ્રસાદીની વસ્તુઓ રાખે ને એ એની તમે ગોદડીઓ નાની નાની પોથીઓની અંદર જે રાખી હોય જે એને નખ કે સામ ફિટ કર્યા હોય ઓહો છૂટે જ નહીં આજે આપણને આવડે નહીં આટલી ટેકનોલોજી વચ્ચે ના આવડે એટલી સરસ રીતે સાચવીને તમે પરંપરાગત ચાલી આવતી હોય એવી નાની નાની કોથળીઓની અંદર જે સંતોએ નખ કેશ બધી વસ્તુઓ સાચવેલી હોય ને એ વસ્તુઓની સાચવણી આપણે જોઈએ ને હા એ તમને આપ્યા હતા બોલો જ નહીં અને એટલી સરસ 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 દોરાથી એટલું કર્યું હોય નુકસાન થાય નહીં એટલા રીતે દર્શન થાય એવું સંતો ગોઠવણી કરીને જીવ પણ વધારે વાલું કરીને એને રાખતા પ્રસાદીની વસ્તુઓ આ પ્રસાદીની વસ્તુઓ છે ને ઘણા ભક્તોને એવું હોય કે આ ખરીદી લઈએ ખરીદી લઈએ ના રાજીપાથી મેળવવી કોઈ રાજીપાથી કોઈ આપી દે એ વાત જુદી છે બાકી પ્રસાદીની વસ્તુનો એવો લોભે ના રાખવો મહારાજની આજ્ઞા પડે ને અને મહારાજની ઉપાસના રહે ને તો આપણે આખા પ્રસાદીના થઈ જઈશું મહારાજ હૃદયમાં છે જ હા કોઈ રાજી થઈને આપે છે કંઈ વાંધો નહીં પણ ઘણી વખત શું થાય આપણે પ્રસાદીનો લોભ હોય ને પછી કોઈ ખોટું ભટકાડ દે એવું પણ બને કોઈ ખોટું ભટકાડ દે આપણી પાસે જે વસ્તુ એ હોય જ નહીં ઓરિજિનલ એવી વસ્તુ આવી જાય માટે ભાવ રાખવો હેત રાખવું પરંતુ દરેક ભક્તો રાજીપાથી કઈક મળે તો બરાબર છે નહી તો મહારાજના અર્ચા સ્વરૂપો મળ્યા છે પ્રસાદીના છે બધું પ્રસાદી વરતાલ જઈએ લોયા જઈએ બધે જઈએ ધૂળ લઈ આવીએ ને મહારાજની પ્રસાદીની જ છે બધી ધૂળ મહારાજના ચરનારીથી અંકિત થયેલી છે લઈ આવવાની એને રાખવાની મહારાજ કોઈ પ્રિય વસ્તુ હોય તે પણ સંતથી અધિક પ્રિય કરી રાખતા નહીં શ્રી કોઈ પ્રિય વસ્તુ હોય તે પણ સંતથી અધિક પ્રિય કરી બધા સંતોને પોતાના શરીર કરતાં પણ વધારે પ્રિય માનતા હતા બોલો મહારાજ સાધુ માં આવું હેત રાખતા હતા બી સંતકો સબ અધિક કરી હરિમાને અબહુ પોતાના શરીર કરતા પણ સાધુ વધારે વાલા હતા શા માટે મહારાજ વધારે વાલા હતા વરતાવન હરિ કી મરજી જેસી સંત સો વરત ભૈરિત તેસી હરિકુ પ્રસન્ન કરને હિતા સંત સબ વર્તત તે સિહિરિતા હરિ કુપ્રસન્ન કરિતા સંતત તે સિહિરિતા શ્રીહરિને સંતોને વર્તાવવાની જેવી મરજી હતી તેવી જ રીતે સંતો વર્તા હતા કેમ જે સંતોને શ્રીહરિને પ્રસન્ન કરવાની ઈચ્છા રહેતી તેથી સર્વે સંત તે રીતે જ વર્તતા હતા શા માટે ભગવાનને સાધુ પોતાના શરીરથી વાલા હતા કારણ કે એ સંતો ભગવાન માટે એવી રીતે વર્તતા હતા ભગવાનને રાજી કરવા માટે એમનું વર્તન પણ ભગવાનની ઈચ્છા મુજબનું હતું એક ચરિત્ર બહુ સરસ છે સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીની વાતોની અંદર ચુમ્માલીસ નંબરનું આ ચરિત્ર છે એક વાર શ્રીજી મહારાજે અઢીસો સંતોને જામનગર મોકલ્યા સંત ત્યાં જઈને શહેરની ઉત્તરાદી બાજુએ લખોટા તળાવ છે ત્યાં તળાવ ઉપર ઉતરતા હતા જ્યારે ગામમાં ભિક્ષા માગવા જાય ત્યારે કોઈ જારનો લોટ આપે કોઈ રોટલા નાખે કોઈ ખીચડી નાખે જોડીમાં તો આવું જ બધું નાખે ને એવી રીતે ભિક્ષા કરીને ઉતારા પર આવે તે સર્વે સંત મળીને નદી ઉપર જાય અમારે સાધુને યાદ રાખવા જેવું છે ખાલી યાદ જ રાખવા જેવું છે બીજું કંઈ જાજુ કરવા જેવું નથી આ તમારે ઉતારાનું આવે ને એ તમારે પેલું યાદ રાખવાનું મેં કીધું ને એમાં અમારે આટલું યાદ રાખવાનું કાંઈ ક્યારેક ના મળ્યું ઓછું મળ્યું ક્યારેક એક ટંગ છૂટી ગઈ ક્યારેક કોઈકને દઈ દેવું પડ્યું ક્યારેક વરી ધારના પાનના ચાંદરાયોને હરખું કાંઈ પારનું ના થયું આવું તો થતું જ નથી થતું જ નથી પણ આ તો ક્યારેક થઈ જાય બરાબર ને ભિક્ષાનું અન્ન શુદ્ધ કરીને શું કરે નદી ઉપર જાય અને ભિક્ષાનું અન્ન શુદ્ધ કરીને એટલે કે જોડીમાં બધું નાખવાનું જે ખીચડી રોટલા લોટ જાર નો આવ્યો એ બધુંય એક જ જોડીમાં હોય એને પાણીથી જોડીમાં નાખીને આમ પાણીમાં જબોડવાનું કપડામાં નાખેલું અનાજ આમ પાણીમાં જબોડવાનું એટલે બધો રસ નીકળી જાય રસ ને કસ બે નીકળી જાય શાક મસાલા વાળું સરસ હોય પણ એને પાણી થી ધોઈ નાખો તો બધું નીકળી જાય ને પછી કેવું થઈ જાય એ એકદમ રસ વિનાનું થઈ જાય ઓરિજિનલ શાક પાણી નાખો એટલે એવું થઈ જાય એ પાણીમાં આમ જબોડે સંતો બધું અને જબોડે પછી એના ગોળા કરે અને ગોળા કરીને વેચીને સર્વેને ભાગે મળતું આપે બોલો એક વખત તો તમે વિચારો સંતો આવા દર્શન આપો જ ખરા કથા કરતા દર્શન આપો પણ આવા ગોળા જમતા દર્શન આપો એક વખત હા કાલથી ગોળા અમારે ચાલુ થશે હા સંતોને ચાંદ્રાયન પણ એમના ગોળાને ને અમારા ગોળામાં ફેર ખરો ગોળા તો ખરા જ પણ અમારો ઘોડો તો એકવાર કોઈ ચાખે ને તો એમ કે સ્વામી ચાંદ્રાયન નથી કરવું પણ ઘોડો તો તમારો વધેલો પ્રસાદ થોડો ગોળાનો પ્રસાદ દેજો બોલો એ કેવો ઘોડો હશે ત્યારે એ જ જોવાનું છે ને આવો અમારી ભેગા ગોળા જમવા આવતીકાલથી છે ગોળા ઉત્સવ કેમ દાદા દાદા છે ગોળા ઉત્સવ ના એક મેમ્બર કોઈ દિવસ નવટાક મળે આ ગોળા પાછા એક તો પાણીમાં જબોડવામાં એમાં નવ ટાંક મળે કોઈ દિવસ પાસેર જ મળે એને જમીને ઉતારા ઉપર આવીને સ્વામિનારાયણ સ્વામી ભજન કરતા બોલો સુખેથી ભજન કરે અને આપણે તો હરખું કાંઈક જમવા ના મળે આજે મોડ જ ના હોય કેમ હરખું કંઈ જમાયું નહીં તો જમાયું નહિ ભજન કરો હાર ઊંઘ નહી આવે કઈ મજા જ ના આવીને આજે મજા જ ના આવી આજે તો ભજીયા કાચા હતા દૂધપાક મોડો હતો શાક હતું કઈ મજા આવી કે માળા કરો હવે માળા શું થાય પછી તો એનું જ ચિંતન થાય આ તો યાદ રાખવા જેવી લીલા છે આ કઈ અપનાવા જેવું નથી આપણે તો હાજે થાકી જઈએ આપણા ત્યાગ વૈરાગ તો ક્યાં એ સમય ગામમાંથી વનિક જન ભેગા થઈને આવ્યા ત્યાં આવીને સ્વરૂપાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો તમારામાં કોઈ કૃષ્ણ જેસા હે ત્યારે એ પ્રશ્ન સાંભળીને સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા દેખ તેરા બાપ સબ કૃષ્ણ જેસા હે સ્વરૂપાનંદ સ્વામી આવું કીધું એવું જ્યાં સ્વામીએ કહ્યું એ સમયે અઢીસો સંત કૃષ્ણ રૂપે તેને દેખાતા હતા એવો ચમત્કાર તો જેના સંતના વચનમાં હતો ત્યારે એમના નિયંતા એવા જે સહજાનંદ સ્વામી એમને વિશે તો અનંત પ્રકારના આશ્ચર્ય હોય તેમાં શું કહેવું એ તો હોય જ એ સંત મંડળે મહારાજ ઉપર કાગળ લખ્યો અહીં તો નવટાક નવટાક અન્ન કોઈ દાડે મળે છે રોજ તો મળતું નથી પાછું અઢીસો સાધુ જોડી લેવા જાય જે આવે એમાંથી અઢીસો ગોળા કરવાના ચાર ગોળા ના મળે ચાંદ્રાયણ ના એક જ ગોળો મળે ને એ પાછો રસકસ વિનાનો કોઈ દાડે નથી મળતું નવો કાગળ મહારાજના ઉપર લખ્યો એને વાંચીને ઉત્તર લખ્યો મહારાજે હામે ઉત્તર લખ્યો સંતો બહુ સરસ તમે વાત લખી છે પણ મારો એક જવાબ છે તમે વાંચો એક કુગ્રામ હતું એમાં એક સદગુરુ આવીને રહેતા એમને એક વણિક દરરોજ શેર ચોખા આપે એને જમીન ત્યાં રહે તે એક સમય એક મુમુક્ષુ ખોડતો ખોડતો આવ્યો એને કાળની મૂર્તિ દેખાતી પણ ત્યાં આવ્યો ને તે પેલી મૂર્તિ દૂર થઈ ગઈ કાળની એટલે એને લાગ્યું કંઈ કોઈ સદગુરુ હોવા જોઈએ આ ગામમાં એટલે ગામમાં ખોડતો ખોડતો સદગુરુ પાસે આવ્યો અને કે મારે અહીં તમારી પાસે રહેવું છે ત્યારે એમને કહ્યું અહીં ખાવાનું મળતું નથી જો ભાઈ ત્યારે એ કહે તમે શું જમો છો ત્યારે એ કે અમને તો એક વણિક શેર ચોખા આપે છે જમું છું ત્યારે મુમુક શું કે હાંડલીનું ધોવરામન પીને રહીશ તમે ચોખા બાફો છો ને એ બાફો છો એ હાંડલી ધોવી તો પડે ને એ ધોવરામન પીને હું આ મહારાજે સંતોને હામો પત્ર લખ્યો ભાવનગર બદલવાની જરૂર નથી જામનગર બદલવાની જરૂર નથી ત્યાં ત્યાં રહો બોલો પણ તમને મેલીને નહીં જાઓ હાંડલીમાં ચોખા રાંધે એ હાંડલીનું ધોવરામન પીને એ રહ્યો પહેલો પછી બીજો આવ્યો તે એ કે ભાઈ મારે તમારા શિષ્ય થવું છે સદગુરુ કે હું કરીશ ભાઈ અહીં તો કંઈ ખાવા પીવાનું નહીં મળે તો કે આ તમે શું કરો છો હું તો શેર ચોખા મને મળે છે રાંધીને ખાઉં છું આ કેવી રીતે કે હાંડલી નું ધોવરામન પીને રહે છે તે ચોખા ચોખાનું ધોરામન હું રહીશ કેવો ખપવાળો બોલો આપણા આવા ખપણી પરીક્ષા કરી હોય તો કરાય જ નહીં પેપર જ ના કઢાય પેપર કે પ્રશ્નપત્ર આવું તો કઢાય જ નહીં ત્રીજો ત્રીજો જે હતો એ આવ્યો ત્રીજો એક મુક્ષું આવે એ કે મારે રહેવું છે ગુરુ કે જો ભાઈ એક આ હાંડલું ધોઈને પીવે એક ચોખા ધોઈને પીવે છે તો શું કરીશ તો કે તમારું જે પાત્ર જમેલું હોય ને એને ધોવું તો પડશે ને એ ધોવાની સેવા હું કરીશ ને એમાં એનું ધોવરામન પીને હું રહીશ એવી રીતે ત્રણે જણા રહ્યા તે તમને તો નવટાંકને પાસે રંતો મળે છે ને સંતો આ ભગવાન સ્વામિનારાયણ બોલો હવે હેત કરે કે ના કરે હવે હું વિચારું મહારાજ તમે એમની પર હેદ કરતા એવું મારી પર કરો મહારાજ કે તું પેલા આવું થોડું વિચારી તો જો આવું થાય ખરું અને આવું કરાવું તો તું રહે ખરો પેલા તારા આત્માને પૂછી લે ને પછી વિચાર કર કે એ સંતો પર જેવું હેદ હતું એવું મહારાજ મારી પર કરો આપણે ઘણીક વખત એવું વિચારીએ કે મારે પાત્રતા એવી મારી પાત્રતા એવી કેમ નહીં પણ આપણે પોતાના અંતરને પૂછવું તો પડે ને

પ્રમોશનમાં પાસ કરજો પ્રભુ સોય પાંત્રીસ સોય ત્રીસ આવશે ના થયું કે મહારાજે હું ફટકાર્યું સંતો તો આનંદમાં આવી ગયા વાહ વાહ મારા તમે હિંમત આપી દીધી એમને એ સંત મંડળમાં તૈલંગ દેશના ગોપાળન સ્વામી એ આદિ પાંચ સાધુ નાના હતા એ અઢીસો માં એમને સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું આ નદીના મૂળા ધોયેલા પાકા પાંદડા પડ્યા છે તેને તમે કહો તો ગોળામાં નાખીએ મૂળાના પાન હોય ને એમાં થોડી ખારાસ હોય ને થોડાક આમ મીઠા લાગે ને જોકે આ પાંદડા જે પેલા લોકોએ ધોયા હોય શાકભાજી વાળા એ આમ તળાવમાં તડતા તરતા હતા તો કે આ પાંદડા થોડા તોડીને ગોળામાં નાખીએ જો તમે આગને આપો તો ત્યારે સ્વામી કે તમને આજ્ઞા કરી છે કરી છે તમે જમો હું તમને આજ્ઞા આપું છું તમે જમો ત્યારે અદભુત સ્વામી કે તમે નહીં જમો ત્યારે સ્વરૂપાનંદ છે કે ના હું નહીં જમો ત્યારે અદભુત આનંદ સ્વામી કે તમારે કલ્યાણ નો ખપ છે તો અમારે નથી એમ કહીને કહે છે મૂળાના પાન તો અમારે નાખવા કારણ કે એમાં સ્વાદ આવે મૂળાના પાનમાં સ્વાદ આવે સ્વરૂપાનંદ સ્વામી કે કાચા પાનમાં હવે આપણે બધા એકાદશીએ પુડલાન ચટણી ઈડલી સંભાર ફરાળી ઓહો ભગવાન તો આમ વિચારતા હશે આ ભગવાન વિચારતા હશે ને સ્વરૂપાનંદ સ્વામી બધા વિચારતા હશે જોકે એ બહુ વિચારે નહીં જાણે આપણે કળિયુગના જીવ આપણી તાકાત મચ્છરિયા જેટલી નહીં કલ્યાણના માર્ગમાં મચ્છરિયું નથી મચ્છરિયું નથી આપણે એમ સમજી લઈએ કે આ તો ભગવાન કરીને આપણને આમાં લઈ લીધા છે મચ્છરિયું નથી મચ્છરની ની કઈક આમ વેલ્યુ આમ હોય કે મચ્છર એ દેખાય તો ખરું ને આપણે તો બેક્ટેરિયા છે બેક્ટેરિયામાં ગણતરી નથી થાય એવી એવા છીએ આ તો હું મારી વાત કરું છું તમે તો મહાન ગરુડ જેવા પણ હો મારી ભૂલ થતી હોય આ તો હું મારી જાતને સંભળાવું એટલે મારી જાત જેવી છે એવી કહું છું તમને એમ કહીને કહે જે તમે કહો તો આ તળાવની ખરવડ ચાટીએ સંતો કે છે કે સ્વામી કઈ નહીં મૂળાના પાન રહેવા દો પણ આ તળાવની ખરવડ એટલે તળાવ તળાવની અંદર પેલી સુકાતા થતી કાપની પોપડી હોય ને એ ખારાશવાળી લાગે વ્હાઈટ વ્હાઈટ હોય ને આમ ચાટો તો ખારી લાગે માટી ખાધી હોય એને ખબર હોય બધા ખાધી જ હોય નાના હોય ત્યારે ઈન્ડિયાવાળાએ તો મેરા દેશ મહાન અમેરિકાવાળાએ ના ખાતી હોય અમેરિકામાં જન્મ્યા હોય એ તો પહેલેથી વિડીયો ગેમમાં જન્મ્યા હોય એટલે ધોળ ખાવાની હોય ને વિડીયો ગેમ જ ખાવાની હોય ના ના હોય ને ત્યાંથી વિડીયો ગેમ જ ખાતા હોય તે વિડીયો જેવા જ થાય પછી જા એવી જ ગેમો રમી રમીને એવા ગેમ જેવા જ થાય તો ભારતની ભૂમિમાં જન્મ્યા હોય ને ગામડામાં જન્મ્યા હોય એને વળી આ બધું ક્યારેક ક્યારેક મોઢાનો ટેસ્ટ લીધો હોય કૃષ્ણ ભગવાને લીધો જ તો ને એમ જશોદા મૈયાને આખું ના બ્રહ્માંડ બતાવ્યું એમ થાય એમ કહીને કે તમે કહો ત્યાં તળાવની ખરવડ ચાટીએ સ્વરૂપ આનંદ સ્વામી કહ્યું ચાટો ત્યારે અદભુતાનંદ સમી સ્વામી કહે ચાર દિવસ ખરવડ ચાટીને પાંચમે દિવસે મધ્ય ગોળા જમીન નદી કાંઠે હાથ ધોઈને બેઠા હતા કેટલા દિવસ ચાર દિવસ તળાવની ખાલી માટી ચાટી છે સંતોએ આ સત્સંગના ઇતિહાસો બોલો આ સાધુ ઉપર ભગવાનને હેત ના થાય આ સાધુ માટે ભગવાનને પોતાના શરીર કરતા આવા સાધુને વાલા ના કરે ના કરે અને વાલા ભક્તો એવું છે પરોક્ષના જેવી પ્રીતિ પ્રત્યક્ષમાં રાખવી સમય જુદો હતો એ સમય જુદો હતો આજે કોમ્પ્યુટર ચલાવવાવાળા સાધુઓ થવા આવે છે એને હાવ સાદડીઓ પર બેસાડવામાં આવે છે નાની ગાદલીઓમાં સુવડાવવામાં આવે જે પોતાના ઘરમાં બેડમાં હોતા હોય મોટા એને ગાદલીઓ પર સુવડાવવામાં આવે સમય બદલાય શરીરની અવસ્થાઓ બદલાય યોગની પરિસ્થિતિઓ બદલાય એ પ્રમાણે બધું બદલાવ આવે પરંતુ નંદ સંતો એટલે નંદ સંતો એની જે તાવની થઈ છે એની જે પરીક્ષાઓ થઈ છે એને જે શ્રીજી મહારાજે તાવ્યા છે ગજબના તાવ્યા છે એને કાંઈ લાડવા ને જલેબી એકલી મોઢામાં નથી જમાડી આપે મુખમાં લાડુ જલેબી રે એ જલેબીને લાડવા એને ક્યારે મળ્યા છે એના ઇતિહાસો પણ આપણને ખબર હોવી જોઈએ આપણા પરમહંશોએ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના આ પૃથ્વી પર પ્રસ્થાપિત કરવા માટે કેટલું સહન કર્યું છે એની આપણને ખબર હોવી જોઈએ આ ઇતિહાસોને ખબર હોય ને તો આપણા જીવનની અંદર થોડું ઘણું ક્યારેક કોઈ પ્રકારનું સુખ દુઃખ આવી ગયું કે કોઈ પ્રકારની કાંઈ ઉપાધિ આવી ગઈ આપણને નહીં લાગે કે મહારાજે મારી કોઈ પરીક્ષા કરી છે આપણી તો પરીક્ષા જ ક્યાં છે આપણી પરીક્ષા જ ક્યાં છે આ પરમહંસો અક્ષર ધામના હતા સ્વરૂપાનંદ સ્વામી કેવા

ધોઈને હાથ ધોઈને બેઠા ત્યાં ઘણીવાર વાર પ્રશ્ન ઉત્તર કરતાં કરતાં ત્રીજો પહોર થયો તે સમયે જામ સાહેબ ગોડવેલમાં બેસીને હનુમાનજીના દર્શન કરીને આવતા હતા સાધુ દેખીને કહ્યા કે ના સાધુ ત્યારે જાસુસે કહ્યું સ્વામિયણના સાધુ છે રાજા કે આટલા સાધુ ક્યાં જમે છે આટલા અઢીસો જાસુસ કે ભિક્ષા કરે છે ત્યારે રાજાએ કહ્યું આટલાનું ભિક્ષામાં પૂરું કેમ થાય એમ કહીને કહે સવારે આપની રસોઈ છે એમ કહો ત્યારે જાસુસે આવીને અદભુત સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું સવારે રાજાની રસોઈ છે આ વાતને સાંભળીને સ્વરૂપાનંદ કે મહારાજની આજ્ઞા નથી અમારા મહારાજની આજ્ઞા નથી રસોઈ લેવાની આટલા દિવસોના ભૂખ્યા સંતો માટી ચાટે પણ રાજાની રસોઈ આવે તો લે નહીં અને મહારાજને રાજી કરવાનું તાન કેટલું હશે તાન કેટલું હશે નહીં તો આટલા દિવસથી ભૂખ્યા હોય ને માટી ચાટતો હોય ને રાજાની રસોઈ આવે તો કોઈ છોડે રાજાની રસોઈ છોડે સ્વરૂપાનંદ સ્વામી કે અમારા મહારાજની આજ્ઞા છે અમારે તો રસોઈ અમે પાકી લેતા નથી ભિક્ષા અનમાં જે આવે એને પાણીમાં જબોડીને જમીએ છે અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે ત્યારે જાસૂસ કે રાજાની રસોઈ લેવી પડશે ત્યારે સ્વામી કે તમારું ગામ પડી રહ્યું બીજે ગામ જઈશું આને સ્વામીને ખુમારી કહેવાય અમારા ઈષ્ટદેવની આજ્ઞા લોપીને તારા રાજાની રસોઈ નહીં લે જો રસોઈ પરાને દેવી જ હોય

એક પ્રસ્થાપન કરવા માટે જીવના હૃદયમાં મારા તમારા જેવા ભટકેલા જીવોના હૃદયમાં ભગવાન સ્વામીની ઉપાસના પાકી થાય એને અર્થે આપણા પરમહંસોએ આવું કર્યું છે બીજે ગામ જઈશું એવું સાંભળીને જાસૂસે આવીને રાજાને કહ્યું એ તો આવું કે છે રાજા કે એમને કુરાજી ન કરવા એમ જઈને કહો અમે તમારી કાંઈ વાત જાણતા નથી અમારું અન્ન તમારે મોઢે આવે એવો ઉપાય અમને બતાવો શું કરીએ તો મારું અનાથ તમને પહોંચે ત્યારે જાસુસે ફરી સ્વરૂપાનંદ સ્વામી પાસે આવ્યો જાસુસે કહ્યું રાજાએ આવું કેવડાયું છે ત્યારે સ્વામી કે ગામમાં સાધુ જોડી માગવા સારું આવે ત્યારે જોડીમાં અન્ન નાખશો તે સંત જમશે એ વાતને સાંભળીને રાજા પાસે આવીને ખબર કરી સાંભળીને રાજાએ નવી બાજરી દળાવીને લોટ મોદી ખાને તૈયાર રખાવ્યો ગોળની ભીલીઓ અને ઘીના મોટા થર ઠેના ઘી તૈયાર રખાવીને એટલે કે જામી ગયેલું ઘી ચોસલા પડે ને હા તમને યાદ આવી ગયો છે ચોસલા વાળું અમે તો ચોસલા જોયા જ નથી એટલે તમે ચોસલા જોયા હોય ઉતાર્યા હોય ગળા હેઠે એને ખબર હોય હા ભગરી બેન એના ઘી તૈયાર રખાવીને દરવાજે દરવાજે મનુષ્ય ઉભા રાખ્યા કહે સાધુ ગામમાં જોડી માગવા સારું આવે ત્યારે સાધુને મોદી ખાને તેડી લાવીને લોટ તથા ઘી તથા ગોળની ભેલીઓ આપી ગાંસડી બંધાવીને ઉતારે મોકલવા એવી રીતે સાધુ જોડી માગવા જાય તેમને સર્વે તે રીતે ઘાસડી બંધાવીને ઉતારે મોકલે તેને જોઈને સ્વરૂપાનંદ સ્વામીએ સાધુને કહ્યું આ ક્યાંથી લાવ્યા ત્યારે ઊભા રાખ્યા છે મનુષ્ય લઈ જઈને આપે છે તે અમે લાવ્યા છીએ સ્વરૂપાનંદ સ્વામી કે મહાપુરુષો કુલેર કરીને ઠાકોરજીને નૈવેદ્ય ધરીને જમો એવી રીતે છ દિવસ રાજાએ સાધુને જમાડે પછી સ્વરૂપાનંદ સ્વામી કે અનીડો ગામ ચેત્યું હવે ઉઠો કારણ કે આ રોજ ઉઠીને આવી પાકી રસોઈઓ પોસાય અને આપણે કાચી રસોઈ એક દિવસે પોસાય ગુજરાતમાં મહારાજ જેતલપુરમાં યજ્ઞ કરવાના જેતલપુર ચાલો એમ સર્વે સંત મંડળ સ્વરૂપાનંદ સ્વામી બધા ત્યાંથી ચાલ્યા તે ફરતા ફરતા કાર્યાની આવે ને રસ્તામાં આવતા નિત્યાનંદ સ્વામી બહુ ભૂખ્યા થયા સોનાની થાળીમાં જંબાવાળા દિનમની શર્મા નિત્યાનંદ સ્વામી બહુ ભૂખ્યા થયા એક ખેતરમાં ગવારના પાના હતા તે જમ્યા પછી કારિયાની આવેલો ગુવારના પાન ખાધા છે નિત્યાનંદ સ્વામી સોનાની થાળીમાં જમવા વડાય આવા સાધુ પર ભગવાનને હેત થાય થાય ને થાય એટલે અહીં લખે છે સંતસે અધિક રખત નહીં કોઈ પ્રિયે જો વસ્તુ કહાવત જોઈ અધિક કરી માને અબહુ આવી રીતે પોતાના શરીર કરતા સંતોને મહારાજ અધિક માનતા શ્રીહરિનો રાજીપો અક્ષરધામ કરતા પણ મહત્વપૂર્ણ છે એમ વિચારીને સંતો શ્રીહરિની પ્રસન્નતાને બહુ ભારે ફળ માનતા ઉત્તમમાં ઉત્તમ ફળ તો એ જ છે જેમ શ્રીહરિની મરજી હોય તેમ વર્તન રાખવું આવી રીતે સંતો રાખતા માટે મહારાજ અતિશય રાજી થતા બીજી વાતોને આપણે આવતીકાલ શ્રવણ કરશું ગણશ્યામ મહારાજની જે શ્રી પતિમ શ્રી ધર્મ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મ જંબાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ્ભ જે શ્રી ગણશ્યામ મહારાજની જે